મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું બિગ ન્યૂઝમાં. બિગ ન્યૂઝમાં વાત કરીએ ગાંધીનગર તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજે સત્રનો બીજો દિવસ છે ત્યારે સરકારનો દાવો છે એક વર્ષમાં સૌની યોજનાનું કામ પૂર્ણ કરવામાં આવશે. 2021 સુધીમાં સૌની યોજનાનું કામ પૂર્ણ થઈ જશે તેવો દાવો સરકાર વ્યક્ત કર્યો છે. યોજના પાછળ 1,29,700 કરોડનો ખર્ચો થશે. બીજા તબક્કામાં કામો પૂર્ણ થવાના આરે જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં વિધાનસભામાં આજે ચોમાસુ સત્રનો બીજો દિવસ છે. બીજી તરફ તેમાં ગઈકાલે બજેટ પણ રજૂ કરવામાં આવ્યું, જેના કારણે તેને ચોમાસુ બજેટ સત્ર પણ કહી શકાય. આજે સત્રનો બીજો દિવસ છે જેમાં મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે, તો બીજી તરફ વિપક્ષ પણ પોતાની તૈયારીઓ સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સરકાર સૌની યોજના એક વર્ષમાં પૂર્ણ થશે તેવો પણ દાવો કર્યો છે. બીજી તરફ અન્ય વિકાસલક્ષી કાર્યોની પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ 2020 સુધીમાં તમામ ઘરે ઘરે પાણી પૂરું પાડવામાં આવશે સરકાર દ્વારા, તે પણ દાવો કરવામાં આવ્યો છે. તો ગઈકાલે જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં વિધેયક પસાર કરવાની પણ વાત કરવામાં આવી હતી, જેમાંથી આજે 3 જેટલા વિધેયક આજે પાસ થાય તેવું પણ લાગી રહ્યું છે. વિધેયકની જો વાત કરીએ તો જે સિગરેટ ઉપર જે સિગરેટ છે, તમાકુ છે, જે નશીલા અને જીભ માટે હાનિકારક જે પદાર્થો છે તેની માટે ચર્ચા કરવામાં આવશે અને તેના જાહેર જે ચેતવણી આપતી વિડીયો જે છે, એડવર્ટાઇઝમેન્ટ જે હોય છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ જે બીડી સિગારેટની જે એડ આવતી હોય છે તેની ઉપર પ્રતિબંધ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો બીજી તરફ ઈ સિગારેટનું જે બિલ પાસ કરવાનું હતું તેની ઉપર પણ વિધાયક તપાસ કરવામાં આવશે. બીજી તરફ જો વાત કરીએ ભિક્ષાની, તો ભિક્ષુકો જે હોય છે તેની ઉપર પણ પ્રતિબંધ લાદવા માટેની કામગીરીની વાત પણ તેમાં કરવામાં આવી છે. આવા અલગ અલગ પ્રકારના વિધેયકની ચર્ચા પણ સત્રમાં કરવામાં આવશે. આજે સત્રનો બીજો દિવસ છે ત્યારે તમામ તબક્કાઓ, બીજી તરફ સરકારે કયા કયા કાર્યો પૂર્ણ કર્યા અને કેટલા સમયમાં આવનારા કાર્યો પૂર્ણ કરવામાં આવશે તે અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ સરકાર જે દાવો કર્યા છે તે કેટલા સમયમાં પૂર્ણ થશે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે 2020 સુધીમાં તમામ લોકોને ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે, ખેડૂતોને પણ પાણી મળી રહેશે. સાથે જ ખેડૂતોને જે 8 કલાક વીજળી આપવામાં આવે છે તેમાં પણ વધારો કરવામાં આવશે. બીજી તરફ ખેડૂતોને 0% લોન મળશે, 0% વ્યાજે લોન આપવાની વાત પણ સરકાર કરી છે. ખેડૂતો માટે જે ફાળો સરકારે આપ્યો છે તે ખેડૂતોને ખૂબ જ લાભ અપાવશે તેવો દાવો પણ સરકાર કરી રહી છે. પરંતુ ખરેખરમાં ખેડૂતોને તે નાણાં ક્યારે ચૂકવવામાં આવશે, ખેડૂતોને ક્યારે તેનો લાભ થશે તે હજુ સુધી જાણી શકાયું નથી. આજે ચોમાસુ સત્રનો બીજો દિવસ, સાથે જ ગઈકાલે તેમાં બજેટ રજૂ થયું હતું. લગભગ 2,04,815 કરોડનું આ બજેટ જે ગુજરાતમાં સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારબાદ પ્રથમ વખત 200 લાખ કરોડને પાર આ બજેટ પહોંચ્યું છે. તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ ફોનલાઈન પર આપણી સાથે જોડાઈ ગયા છે. અરુણ, જણાવશો જે રીતે આજે ચોમાસુ બજેટ સત્રનો આજે બીજો દિવસ છે, કેવા કેવા પ્રકારની ચર્ચા કરવામાં આવશે, બજેટ સત્રમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે, સાથે જ વાત કરીએ કે વિપક્ષની ભૂમિકા શું રહેશે? ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગઈકાલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અંદાજપત્રની રજૂઆત કર્યા બાદ આજે સત્રનો બીજો દિવસ છે. અંદાજપત્રની બીજી બેઠક, જે બીજા દિવસની પ્રથમ બેઠક જે છે, સવારે 9:30 કલાકે શરૂ થઈ છે. બીજા બેઠકની પ્રારંભે સૌ પ્રથમ જોઈએ તો પ્રારંભે જળસંપત્તિ, નાણાં, માર્ગ, મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા સહિતના વિભાગની પ્રશ્નોત્તરી કેન્દ્રસ્થાને રહેશે. 1 કલાક સુધી આ પ્રશ્નોત્તરી ચાલશે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ગૃહમાં 3 સરકારી વિધેયકો આજે રજૂ કરવામાં આવશે, જેમાં સિગારેટ અને તમાકુની અન્ય બનાવટ, જાહેર ખબર ઉપર પ્રતિબંધ અને તેના વેપાર, વાણિજ્ય અને ઉત્પાદન, પુરવઠા અને વિતરણ નિયમન અંગે ગુજરાત સુધારા વિધેયક કે જેમાં ખાસ કરીને ઈ સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકવાનો જે નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે
એ સંદર્ભે વિધેયક રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત જોઈએ તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત શિક્ષા પ્રતિબંધક વિધેયક ગૃહમાં રજૂ થશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન ઈશ્વરભાઈ પરમાર ગૃહમાં આ વિધેયક રજૂ કરશે. તદઉપરાંત ભારતની ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવશે. એક રીતે કહી શકાય કે સૌથી મહત્વાકાંક્ષીને સૌથી સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન નીવડેલી સૌની યોજના જે પ્રથમ તબક્કામાં એના કામ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ તેના સંદર્ભે જે વિપક્ષના નેતા દ્વારા જે સવાલ પૂછવામાં આવ્યો છે તેની પ્રશ્નોત્તરી સંદર્ભે સૌની યોજના પાછળ 1,29,778.64 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો જવાબ પણ સરકારે આપ્યો છે. એકંદરે કહી શકાય કે આ સમગ્ર જે સૌની યોજનાનું કામ છે તે પણ વર્ષ 2021 સુધીમાં પૂર્ણ કરવા માટેની ખાતરી પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. એકંદરે કહી શકાય કે સૌની યોજના એ સૌરાષ્ટ્રના વિસ્તારો માટે લાભદાયી પુરવાર થઈ શકે તે પણ સરકારે તેનો જવાબમાં જણાવ્યું છે. એટલે એકંદરે કહી શકાય કે પાણીની જે વિકટ સમસ્યા છે તે સૌની યોજનાના માધ્યમથી હલ કરવા માટેનો રાજ્ય સરકારનો કટિબદ્ધતા છે તે ગૃહમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એકંદરે આજે રાજ્ય સરકારના 3 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે, પરંતુ તેમાં સરકાર વિપક્ષની શું ભૂમિકા છે તે જોવાનું રહેશે. અને ત્યારબાદ કહી શકાય કે પ્રથમ બેઠકનું કામકાજ સમાપન થશે અને જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવી રહ્યા છે ત્યારે તેનું આનબાન શાનથી સ્વાગત કરવા માટે સરકાર તેમાં જોડાશે અને ત્યારબાદ મુખ્યપ્રધાન તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચવાના હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ રીતે બીજા દિવસની કામકાજી ગૃહમાં પૂરું થશે. જી બિલકુલ અરુણ, માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ ગાંધીનગરમાં આજે વિધાનસભા ચોમાસું સત્ર જે મળ્યું છે તેનો બીજો દિવસ છે જેમાં મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે. સરકારના જે આટલા સમયના જે કાર્યો હતા તે અંગે ચર્ચા કરવામાં આવશે અને આવનારા સમયમાં જે સરકારે વાયદાઓ કર્યા છે જે કાર્યો પૂર્ણ કરવાની વાત છે તે કેટલા સમયમાં પૂર્ણ થશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ ગઈકાલે જે બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે તેનો કેવી રીતે ઉપયોગ કઈ કઈ જગ્યા પર કરવામાં આવશે તે અંગે પણ ચર્ચા થશે. બીજી તરફ વિપક્ષ પણ પૂરી તૈયારીથી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સરકાર એક વર્ષમાં સૌની યોજના પૂર્ણ થવાનો દાવો કરી રહી છે. 2021 સુધીમાં સૌની યોજનાનું કામ પૂર્ણ થશે. યોજના પાછળ 1,29,778.64 કરોડ ખર્ચ થવાનો છે તેવી વાત કરવામાં આવી છે. સૌની યોજનાનું કામ પૂર્ણ થશે તેવો દાવો સરકારે વ્યક્ત કર્યો છે. બીજા તબક્કામાં કામ પૂર્ણ થવાના આરે છે. સૌની યોજના જે કામ ચાલી રહ્યું છે તે 2021 સુધીમાં એક વર્ષમાં પૂર્ણ થશે તેવો દાવો સરકારે કર્યો છે. બીજી તરફ જો વાત કરીએ સરકાર જે વિધેયક પાસ કરી અને જે હાલના જે કાયદા છે તેને સુધારવા માટેની જે વાત કરવામાં આવી છે તેમાં 8 પ્રકારના કાયદાઓનો સમાવેશ થયો છે. 8 અલગ અલગ ભાગનો સમાવેશ છે જેમાં ભિખારીઓને ભીખ નહીં માંગવા અને ભિખારીઓ જે હાલ ભીખ માંગે છે તેની ઉપર પ્રતિબંધ લાદવો. બીજી તરફ ઈ સિગારેટ બિલ જે છે તેની ઉપર બિલ પાસ કરવું અને સંસ્કૃત ભાષાની જે અભ્યાસક્રમ હોય છે સંસ્કૃત ભાષાનું પણ વિકાસ કરવા માટે સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે આ પ્રકારે અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવશે. તો બીજી તરફ વાત કરીએ ગઈકાલે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ સરકાર પોતાની જે સિદ્ધિઓ છે તેને પણ વર્ણવશે. વિધાનસભામાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. ચોમાસું સત્રમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવશે. લગભગ 25 જુલાઈ સુધી આ બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે. સૌની યોજનાની પણ તેમાં વાત કરવામાં આવશે. આઠ વિધેયક રજૂ કરવામાં આવશે. ભીખ માંગવા ઉપર પ્રતિબંધ વિધેયક, ભારતીય ભાગીદારી ધારામાં સુધારો કરતું વિધેયક પણ પસાર કરવામાં આવશે. સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકતું વિધેયક પસાર કરવામાં આવશે. જમીન મહેસૂલ કોડ સુધારા ઉપર ચર્ચા કરવામાં આવશે. ભાડુઆતી ખેતીની જમીન અંગે પણ સુધારા કરવામાં આવશે તેનું વિધેયક પણ પસાર કરવામાં આવશે. ટાઉન પ્લાનિંગ એક્ટ સુધારા કરતું વિધેયક, અશાંત ધારામાં સુધારા કરતું વિધેયક અને સંસ્કૃત બોર્ડ અંગેનું વિધેયક
અંગે ચર્ચા કરવામાં આવશે। અલગ અલગ વિધેયકોની જો વાત કરીએ તો 8 વિધેયકો પસાર કરી અને હાલના જે કાયદાઓ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે। ગઈકાલે સરકારે જે બિલ પાસ કર્યું છે જે તે અંગે ચર્ચા કરવામાં આવશે। તેની પાછળ કેટલું ખર્ચ કરવામાં આવશે સરકારની આવક જાવક અંગે પણ ચર્ચા કરવામાં આવશે। બીજી તરફ જે સૌની યોજના છે સરકાર દ્વારા જે વિકસાવવામાં આવી રહી છે તેનું કામ એક વર્ષમાં પૂર્ણ થશે તેવી પણ વાત કરવામાં આવી છે। સરકાર દ્વારા ૨૦૨૧ સુધીમાં સૌની યોજનાનું કામ પૂર્ણ થઈ જશે। સૌની યોજના પાછળ 1,29,778.64 કરોડનું ખર્ચ થશે। વિધાનસભામાં સરકાર દાવો કર્યો છે તો બીજી તરફ વિપક્ષ પણ સરકારને ઘેરવા માટે સજ્જ લાગી રહી છે।